हरिओम, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે હસવ બરાબર હસવ વાળી એટલે કે હસવ વાળી જે બાળક શરીર છે ને હસવ કુ તે આપણે આજે લખવાની છે. જેમ હું બોર્ડમાં લખું તેમ તમે તમારી નોટબુકમાં નવા પેજ ઉપર આ રીતે પેલા હસવ કુ કરજો હિન્દીમાં અને પછી આ રીતે ગુજરાતીમાં લખજો. પછી ક પછી વત્તા આ હસવની માત્રાની ઓળ અને શું થાય તો કે હસવ કુ એ બાક અને અહીંયા બાજુમાં બારાફળી લખજો. હવે જેમ હું આ બારાફળી લખું ને તેમ તમારે લખવાની છે, પણ તમારી પાસે નોટ છે ડબલ લીટીની તે આ પ્રમાણની છે ને, એ તમારે શું કરવાનું છે કે આવી રીતે હસવ કુ આ રીતે લખવાનું છે. હસવકુ આને શું કહેવાય? હસવકુ આપણે હસવકી લખી ગયું, દીર્ઘાઈ કી લખી ગઈ અને હવે હસવકુની બારાફળી લખજો. તો લખો હસવકુ દીર્ઘકુ. હું અહીંયા નથી કરતી કારણ કે તમને દેખાય એટલે હું અહીંયા લીટી કરું છું, પણ જો એમ ના હોય તો હું ફરીથી અહીંયા લખું છું બરાબર. હસવકું હસવકું લીટીને અડાડીને જ લખવાનું છે બરાબર. હસવકુ 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 હસવકુ. હવે ક પછી શું આવે તો કે ચ એટલે હસવચુ. શું આવશે? હસવ ચુ. ચ પછી છ એટલે હસવ છુ. હસવ છુ હસવ છુ પછી હસવ છુ હસવ છુ. જ્યારે હિન્દી લખીએ હિન્દીમાં કોઈ વાક્ય કે શબ્દ લખીએ ત્યારે આવી રીતે ઉપર લીટી કરવાની હોય છે બરાબર, ફરજિયાત કરવાની હોય છે, નિતર વાક્ય તે માન્ય ગણાતું નથી. શબ્દ હોય તો શબ્દ માન્ય ન ગણાય અને વાક્ય લખ્યું હોય અને લીટી ના કરી હોય તો એ વાક્ય પણ માન્ય ગણાતું નથી બરાબર. એટલે લીટી ફરજિયાત છે. હસવ ટુ હસવ ઠુ હસવ ટુ હસવ ઠુ હસવ ડુ હસવ ઢુ હસવ ઢુ બરાબર. હવે ઢુ પછી શું આવશે તો કે હણ. હસવ હણ હસવ હણ પછી હસવ હણ પછી શું આવશે તો કે હસવ તું. હસવ તું ત પછી થ એટલે હસવ થુ હસવ
હસવા થ પછી શું આવશે તો હસવા ભુ ભુ બરાબર ફરી એક વાર મારો કરી જઈએ હસવા કુ હસવા કુ હસવા ભુ હસવા ભુ હસવા ચુ હસવા છુ હસવા જુ હસવા સુ હસવા ટુ હસવા ઠુ હસવા ડુ હસવા ઠુ હસવા મણુ હસવા તુ હસવા ઠુ અને હસવા ડુ હવે ધ પછી શું આવશે તો કે ધ એટલે હસવા ડુ હસવા ઠુ હસવા ડુ હસવા ઠુ હવે ઠુ આવશે હવે આ જે રીતે મેં લખાવી છે તેમ તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખજો હવે હસવા ધુ હવે હસ્વ ધુ ધજાનું ધ આવશે ને હસ્વ ધુ ધ પછી ન એટલે હસવાનું ન પછી પ એટલે હસ્વ પુ હસ્વ પુ પ પછી ખ એટલે હસવા ખુ હસવા ખુ પછી ફ પછી શું આવશે તો કે બ એટલે હસવા ભુ બ પછી ફ એટલે હસવા ભુ ભ પછી મ એટલે હસવા મુ પછી મ પછી ય એટલે હસ્વ યુ પછી યુ પછી ય પછી યુ પછી રૂ અને ય પછી પણ ર એટલે હસ્વ રૂ બરાબર ર પછી લ એટલે હસ્વ લુ હસવા લુ લ પછી વ એટલે હસવા ભુ હસવા ભુ વ પછી શરણાઈ નો સ એટલે હસવા સુ હસવા સુ પછી હસ્વ સુ પછી શું આવે તો કે હસ્વ સુ પછી હસ્વ ક્ષુ પછી હસ્વ સુ સસલાનો સ
अश्व सु हिंदी में हिंदी वाक्य लगती वक्त के हिंदी शब्द लगती वक्त तो जे मूळाक्षर छे तेने वड़ांक करवो नहीं, बराबर वड़ांक नहीं करवानो। अश्व सु पची अश्व भू पची हूँ पची शू आवे तो के हस्व हस्व शू आवे ह पची क्ष आवे हस्वक्षु 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 बराबर। अबे हस्वक्षु पची शू आवशे तो के हक्ष हस्व शू आवशे नु बराबर। त्यां ते लखी तेना पेला आपणे एक वार मारो करी जे हस्व धु हस्व नु हस्व पु हस्व पु हस्व भु हस्व भु हस्व मु हस्व यु हस्व लु हस्व लु हस्व पु हस्व सु अश्वक्षु अश्वसु अश्वहु अश्वक्षु अवे अश्वनु बराबर। अश्व आवशे अश्वनु नु नय શું આવશે અશ્વ નુ નુ બરાબર લગ્ન ન અશ્વ નુ બરાબર। પછી અશ્વ ત્રુ અશ્વ ત્રુ પછી અશ્વ શ્રુ અશ્વ શ્રુ બરાબર। અશ્વ ગ્નુ અશ્વ ત્રુ અશ્વ શ્રુ બરાબર। આમ આપણે અશ્વ કુથી લઈને અશ્વ શ્રુ સુધીની આપણે બારકડી લખી હસ્વ વાળી। હવે તેમાં શબ્દ લખીશું હિન્દી હિન્દી શબ્દ સામે તેના ગુજરાતી શબ્દ આપણે લખીશું। તમારે તમારી નોટબુકમાં પૂરી આ બારકડી પૂરી થઈ જાય એની જગ્યા હોય પેજમાં તો નીચે તમે શબ્દ લખી શકો છો। લખો નીચે આપેલ નીચે આપેલ નીચે આપેલ હિન્દી શબ્દો સામે હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દો ગુજરાતી શબ્દો ગુજરાતી શબ્દો લખો
હિન્દી નીચે આપેલ હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દો લખો. લખો ઉલ્લુ, ઉલ્લુ, ઉલ્લુ. ઉલ્લુ એટલે શું થાય? તો કે ઉલ્લુ એટલે કુંવળ થાય. શું થાય? કુંવળ. ઉલ્લુ એટલે કુંવળ. શું થાય? કુંવળ. પછી છે ઉસ્તરા એટલે અસ્ત્રો. ઉસ્તરા. ઉસ્તરા એટલે શું થાય? અસ્ત્રો. ઉસ્તરા એટલે અસ્ત્રો. પછી પુત્ર, પુત્ર, પુત્ર એટલે પુત્ર અથવા દીકરો. શું થાય? પુત્ર, દીકરો, વત્સ, આ ત્રણેય ત્રણેય અર્થ થાય છે. બરાબર. અહીંયા આપણે પુત્ર, દીકરો અને વત્સ આ ત્રણ ત્રણેય થાય છે, પણ અહીંયા હું પુત્ર જ લખીશ. બરાબર. એ જ રીતના ચતુર, ચતુર, ચતુર એટલે ચાલાક. ચતુર એટલે ચતુરે થાય અને ચાલાક પણ થાય. પછી છે શુભ એટલે શુભ, શુભ એટલે શુભ. પછી થશે, પછી લખો મધુર. મધુર એટલે મધુર પણ થાય અને મીઠું પણ થાય. મધુર, મધુર એટલે મધુર પણ થાય અને મીઠું પણ થાય. મધુર એટલે મધુર, આપણે અહીંયા મધુર જ લખીશું. પછી છે કુલ એટલે કુલ, કુલ એટલે કુલ. દાતુન એટલે દાતણ, દાતુન એટલે દાતણ. ફરી આપણે જે હિન્દી શબ્દો છે તેની સામે આપણે ગુજરાતી શબ્દો લખ્યા છે તેનું આપણે અભ્યાસ કર્યું. ઉલ્લુ એટલે ઘુવડ, ઉસ્તરા એટલે અસ્ત્રો, પુત્ર એટલે પુત્ર, દીકરો અને વસ્ત્ર આ ત્રણેય થાય. શુભ એટલે શુભ, કુલ એટલે કુલ. પછી ચતુર એટલે ચાલાક અને ચતુર મેં અહીંયા બંને લખ્યું છે. બરાબર. મધુર એટલે મધુર અને દાતણ એટલે દાતણ. હવે આગળ બટુઆ એટલે પાકીટ અથવા બટુઓ. બટુઆ એટલે પાકીટ અથવા બટવો. આપણે અહીંયા બટુઆ એટલે બટવો જ લખીશું. બટુઆ એટલે બટવો. પછી છે મુરલી એટલે વાસળી પણ થાય અને મુરલી પણ થાય. મુરલી. મુરલી એટલે મોરલી.
અને વાંસળી બંને થાય. બરાબર, મુરલી અને વાંસળી. હવે આગળ લખીએ કછુઆ. કછુઆ 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 એટલે કાચબો. શું થાય? કાચબો. કછુઆ એટલે કાચબો. પછી છે ફૂટબોલ એટલે ફૂટબોલ. ફૂટબોલ એટલે ફૂટબોલ. ગુલાબ એટલે ગુલાબ. ગુલાબ એટલે ગુલાબ. ઋષિ એટલે ઋષિ. ઋષિ એટલે ઋષિ, પણ આપણે અહીંયા મુનિ કરીશું. મુનિ એટલે મુનિ જ કરીશું. ઋષિ મુનિ કહીએ છીએ ને, મુનિ એટલે અહીંયા આપણે મુનિ જ લખીશું. બરાબર, મુનિ એટલે ઋષિ મુનિ. આપણે અહીંયા મુનિ એટલે ઋષિ લખીશું. બરાબર, ઋષિ મુનિ કહીએ છીએ ને તે. ફરીથી આપણે એનો વાંસ કરી છે. બટુઆ એટલે બટુઓ અથવા પાકી. કછુઆ એટલે કાચબો. ગુલાબ એટલે ગુલાબ. મુરલી એટલે મુરલી અથવા વાંસળી. ફૂટબોલ એટલે ફૂટબોલ. મુનિ એટલે ઋષિ અથવા ઋષિ મુનિ બંને થાય. હવે ધનુષ એટલે ધનુષ. ધનુષ એટલે ધનુષ. પછી છે ચૂહિયા. ચૂહિયા એટલે શું થશે? ચૂહિયા એટલે ઉંદરડી થશે. ચૂહા એટલે ઉંદર અને ચૂહિયા એટલે ઉંદરડી. શું થાય? ઉંદરડી. ચૂહિયા ચૂહિયા એટલે ઉંદરડી. પછી છે તુલસી. તુલસી એટલે કે તુલસી નો ક્યારો છે. આપણે તુલસી નું તુલસી જ લખીશું. તુલસી એટલે તુલસી. હવે કુટિયા એટલે ઝૂંપડી. કુટિયા 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 એટલે ઝૂંપડી. ઝૂંપડી બરાબર, કુટિયા એટલે ઝૂંપડી. પછી છે હનુમાન. હનુમાન 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 એટલે હનુમાન. શું થાય? હનુમાન એટલે હનુમાન. પછી છે બનકર. બનકર એટલે કે બણકર. શું થાય? બણકર. બણકર એટલે બણકર. પણ એ શબ્દ આપણે
લખી શું પણ વન કને પણ ઉનકર લખું શું કરી શું લખું ઉન કર એટલે વન કર ઉન કર ઉનકર એટલે વન વન કર શું થાય વન કર એટલે જે આપણે કપડા વણે છે એને શું કહેવાય વણ કર હવે આગળ છે રસ્સી એટલે દોરડું રસ્સી એટલે દોરડું રસ્સી એટલે દોરડું અહીંયા આપણે દોરડું લખશું રસ્સી બરાબર સુનારો એટલે સોની સુનારો એટલે સોની સુનાર એટલે સોની ફરી આપણે મારો કરી જઈએ કુટિયા એટલે ઝૂંપડી હનુમાન એટલે હનુમાન બુનકર એટલે વણકર રસ્સી એટલે દોરડું સુનાર એટલે સોની બરાબર આજે હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દો લખાણે ને તે તમે સારા અક્ષરે તમારી નોટબુકમાં લખજો બરાબર હવે આપણે લખીશું હિન્દી વાક્યો સામે હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર કરો હિન્દી વાક્યની નીચે આપેલ હિન્દી વાક્યોનું હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો ગુજરાતી ભાષાંતર લખો પેલું છે મધુર ધનુષ તકજા મધુર ધનુષ તક જા મધુર એટલે કોઈ વ્યક્તિનું નામ છે મધુર એટલે મધુર ધનુષ એટલે ધનુષ તક એટલે સુધી અને જા એટલે જા મધુર ધનુષ સુધી જા મધુર ધનુષ સુધી જા મધુર ધનુષ સુધી જા બરોબર જાનું જા જ લખી બીજું છે મનુ કુટિયા તરફ જા બીજું છે મનુ કુટિયા તરફ જા મનુ કુટિયા તરફ જા બરાબર મનુ એટલે કોઈ વ્યક્તિનું નામ છે મનુ કુટિયા એટલે ઝૂંપડી તરફ એટલે તરફ અને જા એટલે જા મનુ ઝૂંપડી બાજુ તરફ એટલે મનુ ઝૂંપડી બાજુ જા શું આવશે મનુ ઝૂંપડી બાજુ જા બરાબર
લખો મનુ મનુ ઝૂંપડી ઝૂંપડી બાજુ જા બરાબર મનુ ઝૂંપડી બાજુ જા ફરીથી આપણે એનું મારું કરી દઈએ જે મધુ ધનુષ તરફ જા મધુ ધનુષ સુધી જા મનુ કુટિયા તરફ જા મનુ ઝૂંપડી બાજુ જા આમ જે આ શબ્દ હિન્દી વાક્યો અને વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખાવ્યું તે પણ તમારી નોટબુકમાં